24 લોકસભા સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશનો જન્મદિવસ સુરતમાં શ્રી ઉમિયાધામ મંદિર ખાતે ઉજવવામાં આવ્યો હતો. 24 લોકસભા સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશનો જન્મદિવસ, જેમાં 42 દિવ્યાંગોને સાયકલના વિતરણ સાથે મહિલા મંડળોને શરદ પૂનમ નિમિત્તે તુલસી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને શ્રીમતી દર્શનાબેનનો જન્મદિવસ નિમિત્તે મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી અને સ્થાનિક ભાજપના કાર્યકરો અને મહિલાઓ આ જન્મદિવસને સારી રીતે ઉજવ્યો હતો. વધુમાં દિવ્યાંગો માટે સારું એવું કાર્ય કર્યું હતું તે માટે તેમણે ઉલ્લાસ અને આનંદની લાગણી અનુભવી હતી અને સ્થાનિક ભાજપના નેતાઓ પણ આ સમગ્ર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગને દીપાવવા ઉમિયાધામ ટ્રસ્ટના પ્રમુખ પણ હાજર રહ્યા હતા. અને ઉર્વશીબેન, રૂપાબેન, આજે ગીતાબેન, સૌ બહેનોએ આજે સવારથી ખૂબ મહેનત કરીને જુદા જુદા આખા શહેરમાંથી ભેગા કરીને દિવ્યાંગો સાથે મને વર્ષગાંઠ ઉજવવાની તક આપી. ઉજ્જવલા યોજનાના લાભાર્થી, એની સાથે દિવ્યાંગને સાયકલ, એની સાથે આયુષ્યમાન યોજનાના એક બીજા ઉંમરના માટેના જે કાર્ડ છે, આવા વિવિધ કાર્યક્રમો થકી આજે મારા જન્મદિવસને ખૂબ યાદગાર બનાવ્યો તે બદલ એ લોકોનો સૌનો આભાર પણ માનું છું. અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જે સપનું જોયું છે નયા ભારતનું નિર્માણ, એના તરફ આપણે સૌ આગે કદમ કરી રહ્યા છે, ત્યારે ફરીથી આ સૌ બહેનોના સાથ સહકારથી અમે આ કાર્યક્રમ કરી શક્યા છે. સંદેશો એ જ છે કે દિવ્યાંગો એટલે દિવ્ય અંગવાળા, એટલે આપણને ભગવાને જે આપ્યું છે એના કરતાં જે વિશેષ અંગવાળા છે એ લોકોની સાથે રહીને આપણે એ લોકોને આપણામાંના જે એક છે એમ કરીને જે સરસ શબ્દ આપ્યો છે એ કરવાની કોશિશ કરી. આજે લગભગ જુદી જુદા ઝોનની અંદર 100 જેટલા દિવ્યાંગોને આજે અમે અર્પણ કર્યું છે, વ્હીલચેર આપી છે, એની સાથે સાથે આયુષ્યમાન યોજના જે સૌથી ભારતની મોટી યોજના છે એના કાર્ડનું વિતરણ કર્યું છે, એક ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસના ચૂલા આપ્યા છે. એટલે બહેનોના વિષયને ખાસ કરીને ટચ કરીને અમે ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે અને આવા લોકો સુધી પહોંચવા માટે આવી અનેક સંસ્થાઓ, એલાયન્સ છે, ઉર્વશીબેન છે, ગીતાબેન છે, રૂપાબેન છે, એવા લોકો મદદ કરે છે જેને કારણે અમે લોકો સુધી પહોંચી શકીએ છીએ. ઉમિયાધામ કેમ્પસ જે વરાછામાં આવેલું છે અને ખૂબ મોટી અને સારી સંસ્થા છે, ત્યાં આગળ અમારા 24 લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતી દર્શનાબેનના જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગોને ટ્રાયસિકલ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. સાથે સાથે અહીં આગળ જે મહિલા મંડળ ચાલતા હોય છે, ભજન મંડળી, એ લોકોને આજ પૂનમનો દિવસ અને તુલસી એ આપણું પવિત્ર વૃક્ષ છે તો સાથે સાથે તુલસી વિતરણનો બી કાર્યક્રમ રાખ્યો છે, કે જેથી બેનને ખૂબ ખૂબ શુભકામના, શુભેચ્છાઓ, આગળ વધે, ફરીથી લોકસભાની સીટ આવે અને તંદુરસ્ત જીવન જીવે એ માટે આજે અમે આ કાર્યક્રમની ગોઠવણી કરી છે. રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત.